તો આગળ વાત કરીએ રાજકોટમાં ફાયર સેફટીને લઈને આરએમસી એક્શનમાં આવી ગયું છે. સ્પીડવેલ નજીક આવેલી કલ્પના ચાવલા ટાઉનશીપને ફટકારી છે નોટિસ. આવાસ યોજનાના ઓનર્સ એસોસિએશને ફાયર એનઓસીને લઈને નોટિસ આપી છે. વર્ષ 2022માં કલ્પના ચાવલા ટાઉનશીપને ફાયર એનઓસી વગર જ સોંપણી કરી દેવામાં આવી હતી. નોટિસ ફટકારતા ફ્લેટ હોલ્ડરોએ ડીએમસી ચેતન નંદાણીને આ મુદ્દે રજૂઆત પણ કરી હતી, જે બાદ આરએમસી એજન્સીને ફાયર સેફટીના સાધનો નાખવા માટે સૂચન પણ કર્યું હતું. તો એક્સપાયરી ડેટવાળા ફાયર સેફટીના સાધનો નાખવામાં આવ્યા હતા. સ્થાનિકોએ વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ પણ કર્યો છે. સંવાદદાતા ગૌરવ અમારી સાથે જોડાયેલા છે. ગૌરવ, કલ્પના ચાવલા ટાઉનશીપમાં એનઓસી વગર જ સોંપણી કરી દેવામાં આવી હતી, ત્યારબાદ અત્યારે એનઓસી નથી અને સાધનો જો ચેક કરવામાં આવ્યા તો સાધનો પણ કોઈ પણ રીતે કામ નથી કરી રહ્યા તેવા સાધનો છે. શું છે આખો આ મામલો? જરા રાજકોટની અંદર જે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ થયો અને ત્યાર પછી રાજકોટ મહાનગરપાલિકા હરકતની અંદર આવ્યું. હવે એક બાદ એક જે રહેણાંક વિસ્તારો છે કે ત્યાં પણ ફાયર સેફટીને લઈને આરએમસી દ્વારા નોટિસો ફટકારવામાં આવી રહી છે. પરંતુ અચરજની વાત એ છે કે સ્પીડવેલ નજીક કલ્પના ચાવલા ટાઉનશીપ આવેલી છે અને આ ટાઉનશીપ સરકારી ટાઉનશીપ છે, રાજકોટ મહાનગરપાલિકાએ જ તૈયાર કરેલી છે અને તેમની પાસે ફાયર સેફટી અથવા તો ફાયર એનઓસી ન હોવાની નોટિસ છે તે રાજકોટ મહાનગરપાલિકાએ જ ફટકારી છે. આવાસ યોજના ઓનર્સ એસોસિએશન બિલ્ડિંગને આ નોટિસ છે તે ફટકારવામાં આવી છે અને એનઓસી લઈ લેવા માટે સૂચનાઓ છે તે આપવામાં આવી છે. 2022ના લોકાર્પણ છે તે આ કલ્પના ચાવલા ટાઉનશીપનું કરવામાં આવ્યું હતું, પરંતુ ફાયર એનઓસી વગર જ આ બિલ્ડિંગ છે તે સોંપી દેવામાં આવી છે. નોટિસ ફટકારતા ફ્લેટ હોલ્ડર જે છે તે તમામ લોકો ડીએમસી ચેતન નંદાણીને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. ત્યાર પછી તંત્ર હરકતમાં આવ્યું અને શ્રીજી એન્જિનિયરિંગ નામની એજન્સી છે કે તેમને ફાયર સેફટીના સાધનો નાખવાની સૂચનાઓ આપવામાં આવી, પરંતુ જે રીતના ફાયર ઇન્સ્ટિટ્યુશન રાખવા માટે આ એજન્સીના લોકો આવ્યા ત્યારે તે એક્સપાયરી થયેલા હોવાનું સામે આવ્યું. એટલે કે ક્યાંક રાજકોટ મહાનગરપાલિકા સામે સીધા સવાલો ઉભા થઈ રહ્યા છે કે આવાસ યોજનાની જો સોંપણી કરો છો તો ફાયર સેફટીના સાધનો અથવા તો એનઓસી કેમ તમે આપતા નથી, તે એક મોટો સવાલ અત્યારે ઉભો થઈ રહ્યો છે. જી બિલકુલ, થી ગૌરવ આભાર આપનો. તો આગળ વાત કરીએ સમાચારમાં. વલસાડમાં